લૂંટની ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના પર પહોંચ્યો હતો હાલ પોલીસે અલગ અલગ ટીમ બનાવી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા તેમજ આ જે બનાવમાં કુલ અઢારથી વીસ તોલા જેટલા સોનું જેની કિંમત અગિયાર લાખ પાસઠ હજાર જેટલી થાય છે જેની લૂંટ કરવામાં આવેલ છે હાલમાં જે જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ છે તેમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાયેલ છે અને સીસીટીવી ફૂટેજ આધારે જુદા જુદી જગ્યાના સીસીટીવી ફૂટેજ આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે સૌરાષ્ટ્રનો કુખ્યાત બુટલેગર પોલીસ સકંજામાં વોન્ટેડ બુટલેગર ધીરેન કાર્યાને અમરેલીની ટીમે ઝડપી પાડ્યો છે ગુજરાતના અગિયાર જિલ્લાના ગુનામાં વોન્ટેડ આરોપી અને કુલ ઓગણસાઠ જેટલા ગુનામાં આ આરોપી વોન્ટેડ હતો મધ્યપ્રદેશ ઉજ્જૈનમાંથી ડ્રાઈવર સાથે બુટલેગર ધીરેન કાર્યાને એલસીબીએ ઝડપી પાડ્યો છે માં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો બે હજાર દસમાં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કાર્યા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ ઓગણસાઠ જેટલા ગુનાઓ દાખલ થયા છે સમાચારમાં આગળ વાત કરવામાં આવે રાજકોટની તો રાજકોટમાં કરોડોના ઓનલાઈન કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે તેજસ રાજદેવ નામના બુકીની ધરપકડ કરી છે તેજસ રાજદેવની પૂછપરછમાં કરણ દુબઈનું નામ સામે આવ્યું છે અગાઉ અમિત પોપટ નિરવ પોપટ સહિતના બુકીની નામ સામે આવ્યા હતા અને તે તમામ બુકીઓ ઝડપાઈ ચુક્યા છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે નમસ્કાર